चैप्टर ने प्रकरण नु नाम जोता खबर पड़े अमारा अंको उमेरो उमेरो एटले के सरवाळा करो एक वस्तु मां बीजी वस्तु भेगी करी एने उमेरो कहेवाय तो अहीं आपणे उभा अने आडा सरवाळा करो एवुं करेलुं छे अने संख्या तमने लोकोने आपेली छे पांच त्रण खाली छ चार खाली अहीं खाली 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 तो आने आड़ा सरवाड़ा कहवा शु कहवा आड़ा सरवाड़ा आने उभा सरवाड़ा कहवा आनो आनो सरवाड़ो करी जवाब अहिया आनो आनो सरवाड़ो करी जवाब अहिया एवी रीते आ आड़ा सरवाड़ा अने आ उभा सरवाड़ा एवी रीते आ जे जवाब आवे एने आ बेनो जवाब अहिया बराबर तो आपणे जोईए पांच અને ત્રણ કેટલા થાય તો કે પાંચ પછી ત્રણ છ સાત ને આઠ તો અહીંયા આપણે આઠ લખીશું છ ને ચાર છ અને ચાર છ સાત આઠ નવ અને દસ તો અહીંયા આવશે દસ અહીંયા આપણે લખીશું દસ એવી જ રીતે હવે પાંચ અને છ પાંચ અને છ આ છ આ પાંચ પેલું પાંચ ને પછી છ પાંચ પછી છ સાત આઠ નવ દસ અને અગિયાર કેટલા થશે અગિયાર તો અહીંયા આપણે લખવાના છે અગિયાર ત્રણ અને ચાર થશે સાત હવે આનો જવાબ અહીંયા આનો જવાબ અહીંયા આનો જવાબ અહીંયા લખીએ ઉભા સવાલ આપણે પેલા આડા કે હવે આનો ઊભામાં કરીએ તો આનો જવાબ 8 ને 10 થશે 18 કેટલા થશે 18 હવે જોઈએ 11 માં 7 નાખે તો પણ 18 થાય એવી જ રીતે આ બીજો છે 2 અને 8 પેલા આપણે આડા સરવાળા કરો 2 અને 8 થાય 10 અહીંયા લખવાના 10 7 અને 1 કેટલા થશે 8 બરાબર હવે આપણે ઊભા સરવાળા કરીએ 2 અને 7 કેટલા થાય 9 9 8 અને 1 થશે 9 આ 9 અને 9 કેટલા થશે 18 અને 10 અને 8 કેટલા થશે 18 તો અહીંયા 2 18 બરાબર 2 ને 8 10 7 ને 1 8 2 ને 7 9 8 ને 1 9 9 ને 9 18 10 માં 8 નાખીએ તો 18 બરાબર આડા અને ઊભા સરવાળા આપણે આ રીતે શીખ્યા હવે આપણે જોવાનું છે પુસ્તકની અંદર થોડું આપેલું છે દડો ઉછાળો તો થોડું વાંચન છે જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી દડો ઉછાળે દરેક ખેલાડીને બે બે વારા આવે છે અને બુન્નું સસલું તેના અંક ઉમેરે છે પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે તો અહીંયા કાચબો છે અને સસલું છે બે રમત રમે છે પેલા કાચબો છે દડો ઉછાળ બેટ વડે કેટલા થાય છે તે અહીંયા સસલું છે તે ગણે છે તમે દડાને 14 વાર ઉછાળ્યો સસલાએ એટલે કાચબાએ 14 વાર ઉછાળ્યો હવે અહીંયા મારે હજી એક દાવ બાકી છે બબ્બે વાર દાવ લેવાના છે તો અહીંયા 14 વાર ઉછાળ્યો હજી કાચબો એમ કે મારે એક વાર બાકી છે તો પછી પાછો સસલાએ વાર વાગ્યો તો એને કીધું કે આ વખતે ફક્ત 7 જ વાર ઉછળ્યો પેલા 14 વાર હતો આ વખતે 7 એટલે 14 ને 7 કેટલા થાય ગણ 14 પછી 7
પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ. કેટલા થશે? એકવીસ. બરાબર. તો બુન નું સાત પદ ઉમેરે છે, ચૌદ માં સાત ને ઉમેરવા, બુન નું સાત પર ઉભો રહે છે, તે સાત ડગલા કૂદે છે એટલે એકવીસ પર પહોંચે છે. તમે પણ સાત પર અંક ઉમેરી શકો છો. અહીંયા આખો સાત આપેલો છે, એમાં અહીંયાથી આ ભૂનું છે અહીંયા આવે છે. ગણતો ગણતો ચૌદ પેલા કર્યા, પછી એટલે સાત ડગલા ફેર્યા એટલે એકવીસ સુધી આવ્યું. બરાબર. એવી રીતે રમત છે. હવે અહીંયા બાજુમાં સરવાળાના દાખલા આપેલા છે, જોઈએ આપણે. કિલોગ્રામ સફરજન
અને 8 કિલોગ્રામ ટામેટા. આનો સરવાળો આની સાથે અને આનો બીનો સરવાળો આની સાથે બરાબર અહીંયા 0 0. હવે આપણે સરવાળો કરીએ પાછળથી 5 ને 7 12 12 ને 8 13 14 15 16 17 18 19 અને 20 20 આવી તમને લોકોને બધીવાળા દાખલા નહીં આવતા હોય તો આ પાછળનો 0 છે નીચે મૂકવાનો અને આ 2 છે તે વધીમાં ઉપર મૂકવાનો બરાબર વધી ઉપર મૂકવાનો. હવે આ 2 ને 1 3 એટલે અહીંયા 3 તો 30 કિલોગ્રામ થશે બરાબર. હવે અહીંયા મુખ્ય જવાબ આપણે લખીશું આવી રીતે તો પ્રભા 30 કિલોગ્રામ લઈ જશે. પ્રભા 30 તો આવી રીતે આપણે કોયડા ઉકેલા દાખલા શીખવાના. આ એક જોયો, હજુ એક તમને અહીંયા શીખવાડું બરાબર. તો ચાલો આપણે જોઈએ હવે કોયડા ઉકેલનો બીજો દાખલો. હરેશ પાસે 3 સળ, પરેશ પાસે 7 સળ અને નરેશ પાસે 8 સળ છે. ત્રણેયના મળીને કુલ કેટલા સળ થાય? તો અહીંયા જોઈએ આપણે 3 સળ છે તે કોની પાસે છે? હરેશ પાસે. 3 સળ હરેશ પાસે. આ બધું લખવાનું બરાબર. 7 શર્ટ કોની પાસે? પરેશ પાસે. પરેશ પાસે. અને નરેશ પાસે 8 શર્ટ. 8 શર્ટ નરેશ પાસે બરાબર. તો ચાલો હવે ત્રણેયના મળીને આપણે જોવાના છે બરાબર. તો 3 માં 7 લેવાના, આમાં આ સરવાળો બરાબર. 3 ને 7 8 9 3 4 5 6 7 8 9 અને 10 10 માં 8 11 12 13 14 15 16 17 18 કેટલા થશે? 18 શર્ટ કુલ થશે. હવે અહીંયા પૂછ્યું છે ત્રણેયના મળીને કુલ કેટલા શર્ટ થાય? તો ત્રણેયના મળીને આપણે અહીંયા મુખ્ય જવાબ લખવાનો કે ત્રણેયના મળીને કુલ કેટલા? 18 શર્ટ બરાબર. તો આ રીતે આ કોયડા ઉકેલના દાખલા આપણે જોયા. હવે આગળ આપણે બીજું શીખીએ પુસ્તકની અંદરથી. આ કોયડા ઉકેલનો દાખલો અહીંયા આપણે જોયો. હવે અહીંયા છે, આ વખતે કાંગારુ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમત માટે આવ્યા, પણ વાઘ રમતમાં હારી ગયો. તેને ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા? હવે જોઈએ, ખૂટતા અંક લખો. આ વખતે વિજેતા કોણ થશે? તો આ વાઘ છે તે 16 અને જવાબ આપ્યો તો 21, એટલે એમાં 5 ઉમેરે 16માં તો 21 થાય. હવે છે ઝીરાફ, તો ઝીરાફ છે 24માં 8 ઉમેરે એટલે 32 થાય. અહીંયા છે હરણ, તો
हरण 16 અને 13 તો 29 થાય. અહીંયા છે વાંદરો તો 30 અને 5 35 થાય. અહીંયા કાંગાર 23 અને 7 30 તો વાઘ જીરાફ હરણ વાંદરો અને કાંગાર આટલામાંથી સૌથી વધારે કોના જવાબ વધારે છે તો આપણે જોઈએ. તો જવાબમાં જોઈએ 31, 32, 29, 35 અને 30 તો સૌથી વધારે 35 છે, તે વાંદરાભાઈના છે. એટલે અહીંયા જવાબ આપણે લખ્યો કોણ વિજેતા છે તો કે વાંદરો. તો અહીંયા જોઈએ છાપ અને કાર્ડ. શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે? તો છાપ અને કાર્ડ અહીંયા તમને આપેલું છે. જુઓ જે વન લખેલો છે તે કાર્ડ છે અને અશોક ચિત્ર આપેલું છે તે છાપ છે. કઈ બાજુએ એક લખેલ છે, છાપ કે કાર્ડ? તો કાર્ડ. સમીના અને સાદિક રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 100 અંકો લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ હોય તો બટન 10 પગલા આગળ વધે. જો સમીના 6 પર હોય તો તે આમાંથી આપેલું છે એમાંથી 6 પર હોય. દાખલા તરીકે અહીંયા 6 પર છે. હવે એને 10 ડગલા આગળ વધવાનું તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો અહીંયા આવી જાય. આ કેટલા છે? 16 પર. બરાબર. પછી 16 પર પહોંચે. જો તેને કાટ આવે તો તે ખેલાડી 1 જ પગલું આગળ વધશે. હવે છાપ આવે તો અહીંયાથી 10 ડગલા વધવાનું અને કાટ આવે તો અહીંયાથી 1 જ ડગલું વધવાનું. આવી રમત તેઓ રમી રહ્યા છે. બરાબર. હવે તમે પણ આ રમત રમો. જે ઘેરે પહેલા પહોંચે તે વિજેતા ગણાય. 10 પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે? તો કે અહીંયાથી કે છે આમાંથી 10 પગલા માટે તો કે જો છાપ આવે તો 10 ચાલવાનું અને કાંટ આવે તો 1 જ ચાલવાનું. એવી રીતે પાછળ જોઈએ. હવે આપણે એક સાથે બે. ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ. હવે 10ની નોટ, 50ની નોટ, 20ની નોટ, 1 રૂપિયાનો સિક્કો, 5નો સિક્કો અને 2નો સિક્કો. હવે આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે ક્યાં 2નો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1 થી વધુ વાર ઉપયોગ કરશે તે આપણે જોવાનું. 20 રૂપિયાનું તો 10, 10, 2 ભાગ પાડ્યા. એવી જ રીતે બુક છે 10 રૂપિયાની તો 5, 5 રૂપિયાના 2 કર્યા. 40 રૂપિયાનો દડો છે તો 20 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની 1 નોટ અને પાછી 10 રૂપિયાની 1 નોટ. 20, 10, 10 એટલે 40 થઈ ગયા. હવે અહીંયા જબલું છે, 60 રૂપિયાવાળું જબલું છે તો 50 રૂપિયાની નોટ લીધી અને 10 રૂપિયાની નોટ એટલે 60 થઈ ગયા. આ ઢીંગલી છે, 25 રૂપિયાવાળી છે તો 10 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની 2 નોટ અને 5 રૂપિયાનો સિક્કો એટલે 25 થઈ ગયા. અને કાં તો 20 રૂપિયાની નોટ લઈ અને 5નો સિક્કો લઈ તો પણ ચાલે. અહીંયા તમે કેટલું ઝડપથી ઉમેરી શકો? વહેલું તો શું કરે છે? તો કે 7 વત્તા 5 વત્તા 3 બરાબર કેટલા? અક્કામ અને ઉમેરવામાં મદદ કર તો 7 ને 5 12 ને 3 13 એવું અહીંયા છે. અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે. 7 થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે. હવે તેમાં 3 ઉમેરો તમને 15 મળશે. તો અહીંયા જુઓ લખેલું છે છે. અહીંયા હું પહેલાં 7માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું અને પછી 5 ઉમેરી શકું. ગમે તે રીતે કરી શકું. એમ કે 7 છે એમાં 5 ઉમેરીએ તો 12 થાય અને 12માં 3 ઉમેરીએ તો 15 થાય. અને આ 7 ને આ 3 ને ઉમેરીએ તો 10 અને પછી આ 5 ઉમેરીએ તો 15 થાય. એવી જ રીતે અહીંયા કરેલું છે. જુઓ
सात ने पांच बार अने बार मा त्रण उमेरिया पंदर त्यारे सात मा पांच अने त्रण तो अहीं सात अने आ त्रण लीधा तो दस अने पछी आ पांच एटले पंदर थई गया। एवी ज रीते अहीं छे पांच ने पांच दस ने सात सत्तर थाय अने आवी रीते करो के सात ने पांच बार अने एमां पांच नाखे तो ई ज थाय। छ ने पांच अग्यार ने चार पंदर तो आवी रीते करो चार ने छ दस ने पांच पंदर तो भी ई ज रीते थाय। नौ ने चार तेर ने एक चौद अने नौ ने एक दस ने चार चौद थाय बराबर। सात ने त्रण दस ने आठ अढार अने आठ ने सात पंदर करो पछी त्रण करो तो पण चाले। आठ ने त्रण अग्यार ने बे तेर अने एनी जग्याए आठ वत्ता बे एटले दस अने त्रण लियो तो तेर थाय बराबर। तो अहीं आपणो आ चेप्टर छे તે પૂર્ણ થાય છે।